નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળકના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું આણંદ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણમાં લેક્ચર નંબર 9 જેની અંદર દાખલા નંબર 10 નો અભ્યાસ કરીશું. અહીંયા શું કીધેલું છે, વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. અહીં વર્ગખંડની અંદર છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર આપેલો છે 7:5 છે. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતો, છોકરાઓની સંખ્યા છે એ છોકરીઓની સંખ્યા કરતો 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવાની છે. અહીંયા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા આપેલી નથી, બરાબર. અને વર્ગખંડના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો આપણે પહેલા શું શોધવું પડે, તો વિદ્યાર્થી જે છોકરાઓ છે એ છોકરાની સંખ્યા શોધીએ અને છોકરીઓની સંખ્યા શોધીએ, બંનેનો સરવાળો કરીએ તો આપણને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા મળે, બરાબર. તો અહીંયા જો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. અહીંયા જો છોકરા એટલે છોકરાઓ અને છોકરીઓ એમની સંખ્યાનો ગુણોત્તર 7 પણ છે, પેલા છોકરાઓ છે અને 5 છોકરીઓ, બરાબર. તો અહીંયા ધારો કે છોકરીઓની સંખ્યા 7x છે, તો અહીંયા લખીએ ધારો કે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર કેટલો આપેલો છે, 5 આપેલો છે. તો આપણે જાણી લઈએ છોકરીઓની સંખ્યા 5x છે, બરાબર. જો છોકરાઓની સંખ્યા કેટલી છે, 7x છે. અહીંયા ગુણોત્તર આપેલો હતો એટલે આપણને ખબર નથી, એટલે ધારી લીધા કે ધારો કે છોકરાઓની સંખ્યા 7x છે અને છોકરીઓની સંખ્યા 5x છે, બરાબર. અહીંયા જો પછી વિધાન સમજો, જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતો 8 વધારે હોય તો અહીંયા લખી દઈએ, જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતો 8 વધારે હોય તો છોકરાઓની સંખ્યા કરતો 8 વધારે છે, બરાબર. તો અહીંયા જો આપણે સમીકરણ બનાવવાનું છે, તો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતો 8 વધારે છે, છોકરીઓની સંખ્યા કરતો 8 વધારે છે એટલે પ્લસ કરે, બરાબર. હવે જો છોકરાઓની સંખ્યા કેટલી હતી, 7x હતી, તો છોકરાઓની સંખ્યા 7x, છોકરીઓની સંખ્યા કેટલી હતી, છોકરીઓની સંખ્યા 5x હતી, પ્લસ 8 જે છોકરાઓની સંખ્યા છે છોકરીઓની સંખ્યા કરતો 8 વધારે હતી, તો અહીંયા છોકરીઓની સંખ્યામાં 8 ઉમેરીએ તો છોકરાઓની સંખ્યા મળે, બરાબર. હવે જો અહીંયા સમીકરણ બનાવતા ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, અહીંયા લોજિક માંગી રહ્યા છે, કારણ કે તમારે વિચારવાનું છે કે છોકરાઓની સંખ્યા છે એ છોકરીઓની સંખ્યા કરતો 8 વધારે છે. જો તમે છોકરાઓની સંખ્યામાં 8 ઉમેરો તો છોકરીઓની સંખ્યામાં વધારો થાય, અને જો છોકરીઓની સંખ્યામાં 8 ઉમેરો તો છોકરાઓની સંખ્યામાં વધારો થાય. માટે અહીંયા જો 7x 5x આ બાજુ આવે તો -5x બરાબર 8. હવે જો 7x માંથી 5x બાદ કરીએ તો કેટલા વધે,
डेक्स बराबर आठ हवे जो जो आयो माटे एक जोड़े बे गुणाकार में छे जमणी बाजू जाए तो भागाकार में जाए माटे एक्स बराबर आठ भाग्या बे थाय बे चौक आठ माटे एक्स बराबर केटला मळे छे एक्स बराबर चार मळे छे। हवे जो x बराबर चार मळे हवे आपणे छोकराओनी संख्या शोधीए छोकराओनी संख्या केटली हती छोकराओनी संख्या 7x हती तो 7x होवाथी अहींया जो 7 × 4 बराबर केटला थाय 28 થાય। હવે જો છોકરીઓની સંખ્યા કેટલી હતી છોકરીઓની સંખ્યા 5x હોવાથી 5 × 4 બરાબર 20 થાય। હવે જો વર્ગખંડના કુલ વિદ્યાર્થીઓ તો જો કુલ વિદ્યાર્થી બરાબર છોકરાની સંખ્યા પ્લસ છોકરીઓની સંખ્યા હવે જો છોકરાઓની સંખ્યા કેટલી મળી આપણને 28 મળી પ્લસ છોકરીઓની સંખ્યા 20 મળી 28 પ્લસ 20 બરાબર 48 થાય। હવે જો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય વર્ગખંડમાં કુલ 48 વિદ્યાર્થી થાય। તો મિત્રો ફરીથી એકવાર જોઈ લેજો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર આપણને આપેલો હતો 7+5 અહીંયા સંખ્યા આપેલી નથી તો આપણે ધારી લઈએ છોકરા અને છોકરીઓનો ગુણોત્તર 7+5 હોવાથી છોકરાઓની સંખ્યા 7x છે અને છોકરીઓની સંખ્યા 5x છે। છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતો 8 વધારે છે તો જો છોકરાઓની સંખ્યા બરાબર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા છે છોકરીઓની સંખ્યા કરતો 8 વધારે છે તો છોકરીઓની સંખ્યામાં 8 ઉમેર્યા હવે 5x ડાબી બાજુ લાવીએ તો 7x માઇનસ 5x બરાબર 8 માટે 2x બરાબર 8 હવે જો માટે x બરાબર 8 ભાગ્યા 2 2 6 8 માટે x બરાબર 4 હવે જો છોકરાઓની સંખ્યા 7x હોવાથી 7 × 4 બરાબર 28 છોકરીઓની સંખ્યા 5x હોવાથી 5 × 4 બરાબર 20 થાય। કુલ વિદ્યાર્થી તો છોકરાઓની સંખ્યા પ્લસ છોકરીઓની સંખ્યા બરાબર 28 પ્લસ 20 બરાબર 48 થાય। તો વિદ્યાર્થી મિત્રો એકવાર નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।